સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં મા દશામાના 10 દિવસના વ્રત બાદ છેલ્લા દિવસે જાગરણ કરીને વાતે ગાતે મા દશામાની મૂર્તિઓનું વિસર્જન પ્રાંતિજ સહિત તાલુકામાં ઠેર ઠેર કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ સહિત તાલુકામાં મા દશામાના વ્રત કરતી મહિલાઓ દ્વારા મા દશામાની મૂર્તિનું 10 દિવસ માટે પોતાના ઘરે સ્થાપન કરી 10 દિવસ ઉપવાસ કરી સવાર સાંજ માની આરતી ઉતારી માને ભાવતા ભોજન સહિત પ્રસાદ અર્પણ કરી માને રીઝવતા હોય છે અને માના આશીર્વાદ લેતા હોય છે. જ્યારે 10મા દિવસે આખી રાત જાગરણ કરી વહેલી સવારે મા દશામાની મૂર્તિનું તરાવ કે નદીમાં પધરામણી કરી વ્રતનું સમાપન કરે છે. ત્યારે પ્રાંતિજ સહિત પંથકમાં ઠેર ઠેર તળાવ બોખ નદી મા દશામાની મૂર્તિ વિસર્જન કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પ્રાંતિજ ખાતે પણ મા દશામાના મંદિર પાસે આવેલ બોખમાં મા દશામાની મૂર્તિઓની પધરામણી કરવામાં આવી હતી. જ્યારે મંદિરના વિશાળ ચોકમાં મહિલાઓ દ્વારા ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી. જ્યારે મા દશામાના મંદિરના વ્યવસ્થાપક નિત્યાનંદભાઈ દ્વારા મૂર્તિ વિસર્જન માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યારે પ્રાંતિજ પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. આજે દશામાના 10 દિવસના ઉપવાસ પૂર્ણ થયા અને માતાજીને વળાવવાનું માતાજીની સાધની મૂર્તિનો વિસર્જનનો સમય આવી ગયો. સમગ્ર પ્રાંતિજ શહેર સમગ્ર પ્રાંતિજ તાલુકામાંથી આજે અસંખ્ય લોકો શ્રદ્ધાળુઓ માતાજીની મૂર્તિને માથે મૂકી વાસતે ગાજતે નાસ્તા નાસ્તા પ્રાંતિજ દશામાના મંદિરે મૂર્તિ વળાવવા માટે બોક તળાવમાં આવી રહ્યા છે. પ્રાંતિજ દશામા મંદિર વ્યવસ્થાપક મંડળ દ્વારા આ વિસર્જન માટે મંદિરના ઘાટ ઉપર દશામા ઘાટ ઉપર સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. લાઇટિંગની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત અને સમગ્ર જે પણ કંઈ મૂર્તિ આવે એ તમામ મૂર્તિઓને એક નાળીની અંદર લઈ તમામ મૂર્તિઓને નાગરિકો દ્વારા સ્વયંસેવક દ્વારા ઘરમાં પધરાવવામાં આવે છે. પ્રાંતિજ શહેરમાંથી તાલુકામાંથી સમગ્ર લોકો આજે આનંદ ઉત્સાહ સાથે ગરબે ઘૂમી રહ્યા છે અને સમગ્ર માહોલ આજે ખૂબ આનંદમય છે. જય દશામા. પચીસ વર્ષથી માતાજીની સેવા કરીએ છીએ અમે અને દર વર્ષે આ મૂર્તિ પધરામણી અમારા હાથ જ થાય છે અને નીતિનભાઈ અમારે બોલાવે છે અને અમે આ સેવા કરીએ છીએ. કંઈ પૈસો પાઈ લેતા નથી, ખાલી સેવાથી આનંદ મળે છે અમારો અને એને આનંદ અમે બધા કરીએ છીએ. અત્યારે હુંદીમાં અમે લગભગ 501 તો કરી વિસર્જનમાં, હજી તો લગભગ 7 વાગશે સવારના, 7 વાગે ને 8 વાગે. અને આજે જે દશામાનો છેલ્લો દિવસ એટલે 10 દિવસ પૂરા થયેલા છે એના અનુસંધાનમાં પ્રાંતિજ ફાયર ટીમ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુસર આપણે માર્કંટેશ્વર મહાદેવના કિનારા ઉપર જ્યાં મૂર્તિ વિસર્જન થાય છે ત્યાં આગળ ફાયર ટીમ તથા ભોઈ સમાજના સ્થાનિક તરવૈયાઓ સાથે મળીને અત્યાર સુધી અંદાજિત 250 મૂર્તિ વિસર્જન કરેલ છે. તેમ છતાં અંદાજના ઓકડા જણાવ્યા મુજબ એપ્રોક્સિમેટલી 3,350 જેટલી મૂર્તિ થશે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુસર પાયાની ટીમ અને ભોઈ સમાજના સ્થાનિક તરવૈયાઓ મતલબ કે આ કામ